સમય એવો છે કે ખાસ કરીને હૃદયની બીમારી વધતી જાય છે ત્યારે તો ભુજમાં કચ્છ મિત્ર અને એકોડ હોસ્પિટલથી એક આયોજન કરવામાં આવ્યું છે કે લોકોમાં હૃદય રોગ વિશેની જાગૃતતા વધે અને ખરેખર લોકો પોતે પોતાનું જીવન ધોરણ સુધારતા રહે તો એનાથી આપણે આ રોગથી બચી શકશું. અને ઘણા લોકોનો એવું કહેતા હોય છે કે ભાઈ સવારે ના ઉઠી શક્યા કે કંઈ પણ તકલીફ હતી, પણ પછી વાત એમ આવે કે એમને હૃદયરોગનો હુમલો આવી ગયો. ખરેખર શું ધ્યાન રાખવામાં આવે, કેમ લોકોની સવાર નથી પડતી ઘણી વખત, કેમ લોકોને અચાનક હાર્ટ એટેક આવી જાય છે, શું એવું કારણ છે કે લોકોનું જીવન બદલાયું છે, કે લોકોએ કંઈ ખોરાકમાં ચેન્જ કર્યો છે, કે આ પરિસ્થિતિમાં કઈ વસ્તુ જવાબદાર છે, આપણે ડૉક્ટરોને પૂછશું. હલો, મારું નામ ડૉક્ટર કપિલ ભોગાત, હું ગાયનેકોલોજિસ્ટ છું, પ્રેક્ટિશન ગાયનેકોલોજિસ્ટ માનુકવા. હેલ્થ માટે કહીએ આપણે તો આમ તો બધાએ જાગૃત થઈને હેલ્થ માટે સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ, કેમ કે હેલ્થ જ એવી વસ્તુ છે, તમે જન્મો છો ત્યારથી કરીને તમારી ડેથ સુધીમાં, જે તમને સ્વસ્થ રાખે છે. કેમ કે ખાલી અર્નિંગ, સપોઝ એક પૈસા કમાવો છો તો બી જ્યાં સુધી હેલ્થ સારી નહીં હોય તો તમે એને ભોગવી નહીં શકો. હવે એટક તો ગામડાના લોકોને આવે છે, સિટીના લોકોને આવે છે, મજૂરી કરતા લોકોને પણ આવે છે, ત્યારે ખરેખર પ્રશ્ન થાય કે એટકનું પ્રમાણ કેમ વધ્યું. તો ડૉક્ટરે ઘણી બધી વાત આપણને સમજાવી છે, એ પણ આપણે જાણશું. હેલ્થ એટલે કઈ રીતે હેલ્થ? એક તો હોય જમવાનું, આપણે સારું જમવાનું લઈએ, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમે એક્સરસાઇઝ કરવાની, વોક કરવાની, સ્પોર્ટ્સમાં એક્ટિવ થવાનું. આજે લોકો બહુ ફિઝિકલ વર્ક જે છે એની અંદર એક્સરસાઇઝને બહુ જ ઓછો માન્યતા આપતા હોય છે. ધીમે લોકજાગૃતિ જેટલી વધશે એટલું સારું છે, કારણ કે હેલ્થ ઇમ્પોર્ટન્ટ હશે તો તમારી જોડે જેટલી મૂડી હશે એનો તમે આનંદ લઈ શકશો, પણ તમારું હેલ્થ નહીં હોય તો તમે ગમે એટલી મહેનત કરશો નકામું છે. ધીમે લોકો જાગૃત થાય અને ડેલી સવારમાં એક્સરસાઇઝ કરવાનું, બને એટલું ચેર પર ઓછું બેસી અને એક્ટિવ રહેવાનું થ્રુ આઉટ ધ ડે, કોઈ બી એકાદું સ્પોર્ટ્સ પકડી અને સ્પોર્ટ્સ કરવાનું એ બહુ જરૂરી છે. લોકો એવું વિચારે કે નાના બાળકો છે તો એને હજી શું જરૂર છે, ઘણા એવું વિચારે કે હવે તો ઉંમર થઈ ગઈ છે તો મોટાને શું જરૂર છે, તો એવું નથી હોતું. ખાલી યંગ લોકો માટે જ એક્સરસાઇઝ છે એવું નથી, જેમ જેમ ઉંમર વધે એમ એક્સરસાઇઝની વધારે જરૂર પડે. તમારા મસલ હોય છે બહુ નાના થઈ જતા હોય છે, તો એને સ્ટ્રોંગ બનાવવા માટે તમારે વેઇટ ટ્રેનિંગ કરવી જોઈએ, વોકિંગ કરવી જોઈએ, એટલે તમારી ચરબી ઘટે અને તમારું કોલેસ્ટ્રોલ લેવલ ડાઉન આવે, તમારું શુગર કંટ્રોલ થાય. એવી રીતે બધી સંપૂર્ણ એક્સરસાઇઝ કરવાથી તમારી હેલ્થ સારી થાય અને રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ, જેથી તમે સારી રીતે સ્વસ્થ રીતે જીવન આગળ જીવી શકો. ઘણી વખત આપણે વાત સાંભળી છે કે કહેતા હોય છે કે નખમાં પણ રોગ નહોતો અને આ વસ્તુ થઈ એમ, તો ક્યાંય બહારની વસ્તુ પણ નથી કંઈ ખાધી કે કોઈ વ્યસન નહોતું, તેમ છતાંય પણ આ હૃદયરોગ જી વધવા પાછળનું કારણ શું? એમ કારણ કે લોકોનું દેશ હાર્ટ એટેકથી થતું હોય છે ત્યારે કહેતા હોય છે કે નખમાં પણ રોગ નથી, તો નખમાં પણ રોગ નથી તો આ થવા પાછળનું કારણ શું? તો એના માટે ડૉક્ટર ઘણી સરસ માહિતી આપણને આપી રહ્યા છે, ત્યારે આપણે એનો પણ સાંભળીએ. વધુ પડતા હૃદયરોગ છે એ આપણે સ્થૂળતા કહીએ કે બેઠા રહે, વધુ પડતા એક જ જગ્યાએ બેસી રહે, ખોરાક વધારે લે, જરૂર કરતાં પણ વધારે ખોરાક લે અને એક્સરસાઇઝ બિલકુલ ના કરે, ત્યારે આવા રોગો વધારે થતા હોય છે. ઘણી વખત આપણે સાંભળીએ છીએ કે લોકો કહેતા હોય છે કે રાત્રે ભોજન કર્યું, સાથે વાતચીત કરી અને સવાર જ ના પડી, તો આ પાછળનું કારણ શું? તો એના માટે આ હૃદયરોગ છે જવાબદાર, પણ એના માટે ડૉક્ટરે જે આપણને ટિપ્સ આપી છે એનું પણ આપણે અભ્યાસ કરશું, નોલેજમાં લેશું. આપણે ખબર કઈ રીતે પડે? તો શરીર આપણું છે લેવલ, વજન આપણું બહુ જ વધી જાય એનાથી ખબર પડે. વેઇસ્ટ સરકમફરન્સ એટલે કમરનો ભાગ આપણો બહુ વધારે વધી જાય, એનાથી આપણે આઈડિયા આવી જાય કે હવે બહુ વધારે, જેની કમર વધારે હોય કે બહુ જ જાડા હોય મોટા હોય એમને તરત એટેક આવવાની સંભાવનાઓ રહેતી હોય છે. એવી જ રીતે તમારે રિપોર્ટ્સ કરાવવાથી તમારું બ્લડ કોલેસ્ટ્રોલ લેવલ કેટલું છે, તમને ડાયાબિટીસ છે કે નહીં, તમારું પ્રેશર કેટલું રહે છે, તો આ સંપૂર્ણ વસ્તુ તમે જો રેગ્યુલર કરતા રહીએ તો આપણે એને વહેલા પકડી શકાય અને વહેલા ટ્રીટ પણ કરી શકાય છે. અને હૃદયરોગ એવું નથી કે બહુ જાડા લોકોને આવે, કારણ કે હવે નક્કી નથી હોતું, તો એના માટે જીવન પદ્ધતિ છે,
એવું પણ ડૉક્ટરે કીધું કે એ પણ આપણે સુધારવી પડે, કારણ કે નાના બાળકોને આવે છે, મોટા વડીલોને આવે છે, ગામડાના મહેનત કરતા લોકોને પણ આવે છે. ત્યારે એક લોક જાગૃતિ આવે, ખોરાકમાં સુધારો થાય, જીવન ધોરણમાં સુધારો થાય, એ બહુ મહત્વ છે. અને લાઇફસ્ટાઇલ ચેન્જીસ એવી વસ્તુ છે કે જે પ્રિવેન્શન કરે છે, જે આ વસ્તુ થવા જ નથી આપતી, એટલે એ સૌથી મહત્વની વસ્તુ કહેવાય. કેમકે તમને ખબર પડે કે આવવાનું છે, પણ તમે ટ્રીટમેન્ટ લો એના કરતાં બેટર છે કે પહેલાં જ તમે એનું ધ્યાન રાખીને ચેકઅપ કરાવતા રહીએ અને એ થાય જ નહીં એવું આપણે ધ્યાન આપીએ. મારો મેસેજ એ છે કે બધા સાયકલિંગ કરતા રહે અને બધા ફ્રૂટ ખાતા રહે અને મોટા હોય સાયકલિંગ કરતા રહે. 11 કિલોમીટર પાર્ટિસિપેટ કરે બહુ મજા આવી.